નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 2.1 માં સાતમો દાખલો જોયો હતો કે કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે, સાથે સાથે તેમની વચ્ચે કઈ નિશાની આવશે પણ આપણે જોયું હતું. ત્યારબાદ આઠમો દાખલો છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયું વાક્ય ખરું છે, એટલે કે કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. એમાં પહેલું એ છે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, ખોટું. શા માટે? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય છે, એટલા માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કોણ થાય? એક. એટલા માટે શૂન્ય થતી નથી. ત્યારબાદ બી, કે 400 એ સંખ્યા 399 ની પહેલા આવતી સંખ્યા છે. તો કે 400 જે છે એ 399 ની પહેલા નો આવે, આના પહેલા 399 આવે. 399 ની પછીની સંખ્યા છે, પહેલાની સંખ્યા નથી, એટલા માટે ખોટું. ત્રીજું છે કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો કે સાચું, શૂન્ય જે છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ ડી, કે 600 એ 599 ના પછી આવતી સંખ્યા છે. તો કે 599 ની પછીની સંખ્યા કોણ આવે? તો કે 600. આમાં એક ઉમેરી એટલે કેટલા થઈ જાય? 600. એટલા માટે તો કે હા, 600 આવે છે, એટલા માટે સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1, 2, 3, 4, 5. આમાં 0, 1, 2, 3, 4. તો કે આનો સમાવેશ જે છે એ આમાં થતો નથી. શા માટે? કે 0 બાકી રહી જાય છે, એટલા માટે શું આવશે? ખોટું. સાતમું F, કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. એ આપણે જોયું ને કા, તો એમાં બાકી રહ્યું કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એને પૂર્ણ સંખ્યા કહેવાય. શા માટે? કે પ્રાકૃતિક સંખ્યાનો દરેકનો સમાવેશ જે છે પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે, એટલા માટે ઈમાં સાચું આવશે અને એફમાં શું આવશે? ખોટું આવશે. પછી બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. કે બે અંકની સંખ્યા હોય, માની લો કે 10 છે, બે અંકની સંખ્યા છે, એના પહેલા તો કે કોણ આવે? તો કે 9 આવે. ત્યાં ના પાડી કે એક અંકની ન હોઈ શકે. તો કે ખોટું. તો કે એક અંકની હોઈ પણ શકે, એટલા માટે ત્યાં શું આવશે? ખોટું. ત્યાર પછી H, કે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા નથી, એટલા માટે H પણ ખોટું. ત્યારબાદ આવે છે I, કે પ્રાકૃતિક સંખ્યા એક ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે એક થી. એના પહેલા એકે સંખ્યા આવતી નથી, એટલા માટે શું કીધું? એને સાચું. પૂર્ણ સંખ્યા એક ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા એક કીધું છે, એની પહેલા તો કે 0 આવે છે. પ્રાકૃતિક સંખ્યામાં એક ની પહેલા એક સંખ્યા આવતી નથી, પણ પૂર્ણ સંખ્યામાં એક ની પહેલા સંખ્યા આવે છે, એટલા માટે એ સંખ્યા શું થશે? ખોટું. કે પૂર્ણ સંખ્યા એક ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કેમાં પૂર્ણ સંખ્યા 13 એ તો કે 11 અને 12 ની વચ્ચે આવે છે. ખોટું. તો કે 11 અને 12 ની વચ્ચે ન આવે. 11, 12, 12 પછી 13 આવે. 11 અને 12 ની વચ્ચે આવતી નથી. કે પછી L, કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો કે 0 જે છે એના પહેલા એકે સંખ્યા આવતી નથી, એટલા માટે એ પણ સાચું. પછી એમ, કે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય.
આપણે માની લ્યો કે 9 90 પછી તો કે 91 બે અંકની સંખ્યા આવે 92 પછી તો કે 93 આવે તો 99 પછી તો કે 100 પણ આવી શકે તો કે બે અંકની સંખ્યા પછી બે અંકની સંખ્યા આવી શકે પણ ક્યારેક બે અંકની સંખ્યા પછી 3 અંકની સંખ્યા પણ આવી શકે એટલા માટે એ હંમેશા બે અંકની જ હોય એવું જરૂરી નથી ક્યારેક 3 અંકની પણ હોય શકે એટલા માટે એ શું થશે ખોટું થશે તો અહીંયા જે છે આપણો સ્વાધ્યાય 2.1 પૂર્ણ થઈ જાય છે સ્વાધ્યાય 2.1 માં જે છે આટલું આવે છે કે ખરા ખોટા સુધી છે ત્યારબાદ છે કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો શું છે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો પૂર્ણ સંખ્યાના ગુણધર્મો તો પૂર્ણ સંખ્યાના ગુણધર્મો કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવી પહેલું છે સંવૃતતાનો ગુણધર્મ સંવૃતતાનો ગુણધર્મ માની લો કે પહેલા આપણે સરવાળાની ક્રિયા માટે કરી સરવાળાની ક્રિયા આપણે કરી માની લો કે કેનો કઈ સંખ્યા માટે આપણે જોવાનું પૂર્ણ સંખ્યા માટે જોવાનું માની લો કે 0 માં આપણે 5 ઉમેરીએ તો જવાબ શું આવશે 5 આવશે તો કે આ સંખ્યા કેવી હતી પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આપણે પૂર્ણ સંખ્યા ઉમેરી તો મેળી કેવી આપણને પૂર્ણ સંખ્યા જો પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા ઉમેરતા પૂર્ણ સંખ્યા મળે તો સંવૃતતાનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય પણ આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈ તો આપણે 0 માંથી 2 બાદ કરી તો જવાબ શું આવશે 2 નો આવે 0 માંથી 2 બાદ કરી એટલે -2 આવે તો -2 જે છે પૂર્ણ સંખ્યા નથી એટલા માટે જે છે એ બાદબાકીની ક્રિયા જે છે એ સંવૃતતાના ગુણધર્મોમાં નથી પછી ગુણાકાર ગુણાકારની ક્રિયા માટે તો કે ચાલો આપણે કહી રહ્યો 5 × 7 સાત પચા કેટલા થાય 35 થાય આપણને ખબર છે તો કે 35 જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા પણ છે તો એટલા માટે આપણે જે છે એ પૂર્ણ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરતા પૂર્ણ સંખ્યા આવી એટલા માટે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃતતાનો ગુણધર્મ જાળવી રાખે છે એમ કહેવાય ત્યારબાદ છે ક્રમનો ગુણધર્મ સંવૃતતાનો ગુણધર્મ આપણે સમજ્યા ત્યારબાદ આવે છે ક્રમનો ગુણધર્મ કયો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ ક્રમના ગુણધર્મમાં શું તો કે સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે થશે કઈ રીતે તો કે પહેલા આપણે 5 + 7 કરી તો આનો આન્સર શું આવશે 12 આવ્યા હવે માની લ્યો કે આપણે પહેલા 7 લખ્યા અને પછી 5 લખ્યા તો આનો સરવાળો શું થાય તો આનો સરવાળો પણ કેટલો થયો 12 થયો તો કે બંનેમાં જવાબ કેવો આવ્યો સરખો તો કે આપણે કોઈ પણ ક્રમમાં આપણે એ સંખ્યા ઉમેરી તો એના જવાબમાં કાંઈ ફેરફાર થતો નથી કયો સરવાળા માટે આવે પછી બાદબાકીમાં માની લ્યો કે 2 - 5 કર્યા તો આનો જવાબ શું આવે -3 આવે અને 5 - 2 કરી તો જવાબ શું આવે તો કે 3 આવે તો આના જવાબમાં શું થઈ ગયો ફેર થઈ ગયો એટલા માટે ક્રમનો ગુણધર્મ બાદબાકીમાં થતો નથી પછી આપણે ગુણાકારમાં સમજી લઈ માની લ્યો કે આપણે 5 × 7 કરી તો આનો જવાબ કેટલો આવે 35 આવે પણ એની જગ્યાએ 7 × 5 કરી તો પણ એનો જવાબ શું આવશે 35 આવશે તો બંને જવાબ કેવા આવ્યા સરખા તો એટલા માટે ક્રમના ગુણધર્મમાં સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં લાગુ પડતા નથી
પછી આવે છે જૂથનો ગુણધર્મ, કયો ગુણધર્મ? જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મમાં એમ કે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા માટે થાય કઈ રીતે, તો કે કાંઈક સમજો, બે પ્લસ પાંચ પ્લસ સાત હોય તો પેલા આપણે આ બેનું જૂથ બનાવી, તો કે પાંચ ને બે સાત, સાત પ્લસ સાત બરાબર કેટલા થયા? ચૌદ. સંખ્યા આ જ રાખી, બે પ્લસ પાંચ પ્લસ સાત. તો હવે જૂથ જે છે કેનું બનાવ્યું? પાંચ અને સાત નું. પેલા આ બેનું હતું, હવે આ બેનું બનાવ્યું, તો કે આનો જવાબ શું થાય? તો કે બે પ્લસ કેટલા થાય? બાર. જવાબ કેટલો આવ્યો? ચૌદ. તો કે આપણે કોઈ પણ ક્રમમાં આપણે એને ઉમેર્યો, કોઈ પણ નો જૂથ બનાવ્યું, તો જવાબ આપણે કેવો આવ્યો? સરખો. એવી જ રીતે આપણે ગુણાકારની ક્રિયા માટે ચકાસી શકીએ, તો ગુણાકારની ક્રિયા માટે ચકાસી તો પણ જવાબ શું આવશે? સેમ જ આવશે. કઈ રીતે? જોવો, આપણે લઈ કોઈ કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. અહીંયા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, પેલા બે અને ત્રણ નો જૂથ, પછી બનાવ્યું ત્રણ અને પાંચ નો જૂથ. ચાલો, ત્રણ દુ છ ગુણ્યા પાંચ કેટલા થાય? ત્રીસ. અહીંયા બે એમનમ, પાંચ ગુણ્યા ત્રણ એટલે કેટલા થાય? પંદર. પંદર દુ ત્રીસ. તો જો જવાબ કેવો આવ્યો? સરખો. એટલા માટે ગુણાકારની ક્રિયામાં પણ જૂથના ગુણધર્મનું અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ આવે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. વિભાજન એટલે કે અલગ અલગ કરવું. તો એમાં કેવી રીતે હોય? જો આવી રીતે હોય કે પાંચ ગુણ્યા આવી રીતે હોય કે સાત પ્લસ બે, તો આનો જવાબ શું કરવાનો? તો કે પેલા પાંચ અને સાત નો ગુણાકાર કરવાનો, એટલે કે પાંચ ગુણ્યા સાત. આ પ્લસ ની નિશાની એમ ન, પછી પાંચ ગુણ્યા બે કરવાનો. આ જે છે ગુણાકાર નો સરવાળા પર વિભાજન થયું. તો આટલા ગુણધર્મ જે છે આપણને અહીં લાગુ પડે છે. તો આના આધારે જે છે આપણે સ્વાધ્યાય 2.2 જોવાનું છે. કેટલા ગુણધર્મ થયા? તો કે પહેલો સંવૃતતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને ગુણાકારનો સરવાળા પર વિભાજન. આ તમારે આ સાતમા ધોરણમાં પણ આવશે, આઠમા ધોરણમાં પણ આવશે, નવમા ધોરણમાં પણ આવશે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. ચલો, સ્વાધ્યાય 2.2 એમાં પહેલો દાખલો છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળા કરો. સંખ્યાઓને કેવી રીતે ગોઠવવાના? યોગ્ય ક્રમમાં, જેથી કરીને આપણને સરળતા પડે એવી રીતે ક્રમમાં ગોઠવવાના છે અને એનો સરવાળો પણ કરવાનો છે. તેમાં પહેલામાં એ છે કે 837 પ્લસ 208 પ્લસ 363 આવી રીતે આપણને આપેલું છે. શું આપેલું છે? આવી રીતે. તો કે આપણે જે છે એ આગળ જોઈ ગયા કે સરવાળાની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ છે, તો કે ક્રમમાં આપણે અદલા બદલી કરી શકીએ. તો જો આપણે જે છે એ 837 પ્લસ 363 આપણે બે બાજુ બાજુમાં લખ્યા. શું કર્યું? તો કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો, પ્લસ 208 એમાં ઉમેર્યા. હવે આ બેનો સરવાળો આપણને ખબર છે કેટલો થાય? તો કે આ બેનો સરવાળો કરીએ એટલે 7 અને 3 નો 10 વધી પડી 1, 6 અને 3 9, 9 ને 1 10 ની શૂન વિદા પડી 1, 8 ને 1 9 ને 3 કેટલા થયા? 1200 પ્લસ 208. તો હવે 1200 માં 200 ઉમેરીએ એટલે કેટલા થાય? 1408. સરવાળો ન આવડે તો આપણે આવી રીતે કરી શકીએ, 1200 પ્લસ 208, તો કે 1408. આપણને આવી રીતે હવે સરવાળા કરતા શીખી જવાનું, જેથી કરીને આપણને ઝડપથી થાય.
त्यार बाद छे बी एक हजार नौ सौ बासठ प्लस चार सौ त्रेपन प्लस एक हजार पांच सौ अड़तीस प्लस छसो सुड़तालीस आवी रीते आपने आपेलू छे। तो हवे आपणे आमां जे छे ई जो आ अने आनु जूथ करशु अने आ अने आनु जूथ करशु। तो पहला एक हजार नौ सौ बासठ प्लस एक हजार पांच सौ अड़तीस प्लस आ चार सौ त्रेपन प्लस छसो सुड़तालीस थई गयो। हवे आ बेनो सरवाळो करवानो, जो न आवडे तो आ रीते करी नाखवानो। एक हजार नौ सौ बासठ प्लस एक हजार पांच सौ अड़तीस, आठ ने बे दस नी शून्य विदा पड़ी एक, छ चार दस नी शून्य विदा पड़ी एक, पंदर नो पांचड़ो वधी पड़ी एक, केटला थया पांत्रीसो। आ बने नो सरवाळो पांत्रीसो अने आ बने नो सरवाळो हजार थशे। केटलो थशे? हजार, सॉरी अग्यारसो थशे। એટલે હવે પાંત્રીસ માં અગિયાર ઉમેરી તો કેટલા થાય? તો કે છેતાલીસ, પાછળના બે શૂન્ય એમ નો, તો આ જે છે આપણો સરવાળો થઈ ગયો। ત્યારબાદ જે છે બીજો દાખલો આપણે બીજા લેક્ચરમાં જોશું, આજે આપણે અહીં સુધી સમજીએ।